સોરી, બે ત્રણ શ્લોકનું મિસ થઈ ગયું આપણે, કઈ વાંધો નહીં. તો આ રીતે આપણે શરીર, વાણી અને મનનું તપ ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે. હવે આપણે જોશું કે ભાઈ આપણે ભગવાન શ્રી કૃષ્ણ આપણને દાન વિશે કહે છે કે ભાઈ પેલા કે છે, પેલા આપણે તપને ભી સમરાઈઝ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ 17મા શ્લોકમાં, દુન્વય લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલો મનુષ્ય દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ ત્રણ પ્રકારનું તપ સાત્વિક છે. એટલે કે જયારે પણ આપણે આ તપ બધું કરીએ છીએ, આમાં કોઈ આપણને લાભ ગેરલાભ આપણે જોવાનો નથી, કે મને નફો શું, મને નુકસાન શું, એ બધું જો આપણે જોઈએ તો પણ પછી એનો કોઈ મતલબ રહેતો નથી. પણ શું, આપણે કેવળ આપણે પરમેશ્વરમાં જ આપણે આપણું ધ્યાન ધરાવવાનું છે, આપણું મન ધરાવવાનું છે અને આપણું ચિત્ત ધરાવવાનું છે. અને એવી રીતે જો આપણે આ બધી ચીજમાં આપણે સરસ રીતે જોડાતા જઈએ તો એ આપણું શ્રદ્ધાપૂર્વક કરેલું ભગવાન શ્રી કૃષ્ણ જે પ્રમાણે કહે છે આપણું સાત્વિક તપ ગણાય. હવે એના સંદર્ભમાં આપણે જોઈએ કે જેમાં પ્રમાણે આપણી સામે અત્યારે સ્લાઇડ્સમાં બધા પિક્ચર્સ આવેલા છે, જેમાં આપણે ક્યારેક શું આપણે ભગવાનના ધામમાં જઈએ અથવા કોઈ આપણે તીર્થધામમાં જઈએ અથવા કોઈ જાત્રાના સ્થળે જઈએ, જેમ આપણે અહીંયા અલગ અલગ એક્ઝામ્પલ છે, ગોવર્ધન પરિક્રમા, વૃંદાવન પરિક્રમા, માયાપુર પરિક્રમા, અથવા તો જેમ આપણે ચારધામ યાત્રા કહેવાય છે, ગંગોત્રી, જમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ અને બીજી ચારધામ યાત્રા બીજી રીતે બી કહેવાય છે. આપણે ઉત્તરમાં આપણે બદ્રીનાથ આવે છે, દક્ષિણમાં આપણે રામેશ્વરમ આવે છે, પૂર્વમાં આપણે જગન્નાથપુરી આવે છે અને પશ્ચિમમાં આપણે દ્વારકા આવે છે. આ રીતે પણ એને ચારધામ યાત્રા કહેવાય છે. આપણે હવે જયારે આપણે તીર્થ યાત્રામાં જઈએ છીએ અથવા કોઈ જાત્રાના સ્થળમાં જઈએ છીએ ને, ત્યારે આપણું છે ને ત્રણે ત્રણ તપ એમાં ઇન્ક્લુડ થઈ જાય છે. કેવી રીતે? તો કે ભાઈ આપણે શું છે, ત્યાં થોડું ઘણું આપણને એવી બધી સુખ સગવડો અને જે બધી સુવિધા આપણે જે નોર્મલ રોજિંદી લાઈફમાં જીવતા હોઈએ એ પ્રમાણે કદાચ ત્યાં ઓછી મળે આપણને, અને કઈક કઈક એવી તકલીફ બી મળે, તો આપણે શું એ રીતે બી એને આપણે એડજસ્ટ કરીએ છીએ. જેમ કે આપણે અહીંયા જોઈ શકો છો, આપણે ગોવર્ધન પરિક્રમા, લોકો જયારે ઉઘાડા પગે જયારે ગોવર્ધનની પરિક્રમા કરતા હોય છે ત્યારે રસ્તામાં નાના નાના કાંકરા આ તે બધું આવે છે, તો પણ શું સરસ રીતે લગભગ 20-22 કિલોમીટરની જે ગોવર્ધન યાત્રા છે બધા લોકો સહજ રીતે સરસ રીતે સંપૂર્ણ કરે છે, 5-6 કલાકમાં પૂરી થઈ જાય છે. કોઈક ને કઈક એવી તકલીફ હોય છે તો કોઈક વાહનનો ને બધાનો પણ લાભ લઈને કરે છે. તો આ રીતે આપણું ત્યાં શરીરનું તપ થઈ જાય. આપણે પછી જેમ આપણે શું, જેમ કે અહીંયા તમે જુઓ છો બધા કેવું સરસ મજાનું કીર્તન ને બધું કરે છે, વૃંદાવન પરિક્રમાના ફોટામાં છે એવી રીતે. તો આ રીતે જયારે આપણે કીર્તન ને બધું કરતા હોઈએ ત્યારે આપણું સરસ મજાનું વાણીનું તપ બી થઈ જાય આપણે. અને હવે જયારે આપણે આવી રીતે શરીરનું તપ અને વાણીનું તપ થતું હોય ત્યારે આપણા મનને છે ને બહુ સરસ મજાની શાંતિ મળે, એટલું સરસ લાગે ને કે ભાઈ આપણે આપણું છે ને ઘર ભૂલી જઈએ, ત્યારે ઘર આપણને યાદ ન આવે અને આપણે સરસ મજાની ભગવાનની ભક્તિમાં લાગી ગયા હોઈએ, બધાના આપણને ભક્તોનો સંગાત મળેલો હોય, ભક્તોની સાથે આપણે સરસ રીતે નાસ્તા કૂદતા કીર્તન કરતા હોઈએ, આવી કોઈ પરિક્રમા હોય એનો લાભ લેતા હોઈએ, એકદમ સરસ મજાનું એટલું મનને આમ ગમે ને કે વાત ન પૂછો. એટલે કે આ રીતે આપણે શરીર, મન અને વાણી ત્રણેયનું તપ આપણને છે ને કોઈ પણ જાત્રામાં જઈએ અથવા ભગવાનના ધામમાં જઈએ અથવા તીર્થ સ્થળે જઈએ તો એ પ્રમાણે આપણું થઈ જાય છે. એવી જ રીતે કોઈ પણ આપણે લઈ શકીએ છીએ, જેમ કે ચાર ધામ યાત્રા લ્યો કે કોઈ બી એવી રીતે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સાત્વિક તપ બતાવે છે. અને આ રીતે જયારે આપણે કોઈ આપણા તીર્થધામ અથવા જાત્રાના સ્થળે ગયા હોઈએ ત્યારે આપણું એ સંપૂર્ણ રીતે આપણું ત્રણે ત્રણ રૂપનું કમ્પ્લીટ રૂપે આપણું સરસ મજાનું સાત્વિક તપ થયેલું ગણાય છે આપણે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને રજોગુણી તપ બી કહેશે કે રજોગુણી તપ શું છે આપણે. તો 18મા શ્લોકમાં કહે છે, જે તપ દંભ પૂર્વક તથા સત્કાર, સન્માન તેમજ પૂજા માટે કરવામાં આવે છે તે રાશિ રજોગુણી કહેવાય છે, તે ચંચળ તથા અશાશ્વત હોય છે. હવે આના સંદર્ભમાં હું આપણે એક દાખલો આપીશ. જેમ કે ઘણી વાર શું હોય છે, ઘણા લોકો એવું તપ કરતા હોય છે કે ભાઈ જેમ કે કોઈ કોલામાં હોય છે કે ભાઈ ઘણા બધા ઉપવાસ કરવા, ક્યારેક 5, 10, 15, 20 આખા આખો આખો મહિનો ઉપવાસ કરતા હોય, કઈક એકટાણા ભી કરતા હોય, કઈ ભી કરતા હોય, પણ શું છે આ બધા એની પાછળનો જે મેઇન હેતુ છે ને એ એકચ્યુઅલી શું છે, સત્કાર અથવા સન્માન પામવાનો ટાઈપનો હોય છે આપણે. કે કેવી રીતે કે ભાઈ જયારે આવી રીતે બધા લોકોના જે વ્રત લીધેલું હોય એ પૂરું થાય પછી એના માટે એક સરસ મનાની ઉજવણી થાય આપણે, અથવા તો આપણે એની લોકો કઈક આપણે ઉજવણું કે એવું કઈક કે છે આપણે, કે જેના પ્રમાણે શું ત્યારે પણ એક સરસ મજાનો બેન્ક્વેટ હોલ ને બધું આપણે બુક કરાવેલું હોય, બધાને આમંત્રણ કરેલા હોય અને એ પ્રમાણે કઈક એને પારણું તરીકે આપણે કહે કે ભાઈ પારણું નહીં પ્રમાણે એ લોકો સેલિબ્રેટ કરતા હોય. હવે આમાં પણ શું હોય છે, મેઇન જે લોકોનો ભાવ હોય છે ને
એ કંઈક આપણે અલગ પ્રકારનો હોય છે, પણ મેઇન આવી રીતે જ્યારે લોકો સેલિબ્રેશન કરતા હોય ને ત્યારે શું કે બધા આવીને એને તમારે પૂજે, એને આવીને સરસ મજાનું આપણે આચમન કરાવે છે કે આપણે એનું પારણું કરાવે, એવું બધું કરે, બધા આવીને જોવે કે ભાઈ કેટલો સરસ મજાનો આપણે આપણે કહે ને સો કોલ્ડ ધાર્મિક હોય, અને જે બાકી બધો દેખાડો કરવાનો જેનો ઉદ્દેશ હોય એ પ્રમાણે થાય, અને આવી રીતે બધું કરતા હોય કે ભાઈ બધા લોકો આવીને એને માન આપે, સન્માન આપે અને એવી રીતે એનું સત્કાર ને બધું કરે. તો આ રીતે જયારે આપણે ભાવથી કેળવેલું હોય ત્યારે આપણે તો એ તપને છે ને આપણો કોઈ મિનિંગ રહેતો નથી. જેમ આપણે જોયું તો ને કે ભાઈ યજ્ઞ પણ કેવી રીતે, જેમ આપણે નવું ઘર લીધું હોય ને યજ્ઞ કરતા હોઈએ, તો એવો જ ટાઈપનો છે ને ઇનડાયરેક્ટલી ભાવ આવા તપની પાછળ બી આવી જાય છે. એ તપ કરવા પાછળનો ઉદ્દેશ શું હોય કે ભાઈ આવી રીતે માન સન્માન ને બધું મેળવવું. તો આવી રીતે જો કોઈ તપ કરેલું હોય તો એના માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તે ચંચળ તથા અશ્વાસ્ય છે, એટલે કે એનું પછી આપણે કોઈ પરમાનન્ટ એક્ઝિસ્ટન્સ જેવું કોઈ છે નહીં. એટલે કે કારણ કે પરમાનન્ટ એક્ઝિસ્ટન્સ કોનું છે તો કે અકર્મનું, એટલે કે જયારે આપણે આધ્યાત્મિક કર્મ કર્યા હોય ત્યારે આપણને આપણા ઉપર તરફ આપણા ઉચ્ચતર લોક તરફ પહોંચાડે, પણ આવી રીતે ભાવનાથી જો આપણે કર્મ કરેલું હોય અને કોઈ તપ બી એમાં કરેલું હોય તો એ આપણું રજોગુણી તપ ગણાઈ જાય છે. એ આપણને કોઈ આપણને આગળની અથવા ઉચ્ચતર ગતિમાં આપણને મદદરૂપ થતું નથી. હવે એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને તમોગુણી તપ બી કહેશે. તો 19મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મૂર્ખામીને વશ થઈ આત્મ ઉત્પીડન. ડેફિનેટલી આપણે જેમ જોઈ ગયા કે ભી પોતાની અંદર જે આત્મા રહેલી છે એને પણ કેટલી તકલીફ આપીને કઠોર તપસ્યા ને એવું બધું કરીને એ લોકો એવું તપ કરતા હોય છે, એટલે માટે અથવા બીજાઓનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે તે તમોગુણ વાળું છે. હવે તમે કહેશો કે આવી ટાઈપનું તપ આજકાલના યુગમાં કેવી રીતે થતું હશે? તો ડેફિનેટલી આજે પણ એવું તપ થતું હોય છે. આપણે કે ભાઈ શું છે, આજે એક દાખલો લઈએ આપણે કે ભાઈ માની લો કોઈ આપણે એક પોલિટિકલ પાર્ટી નહીં છે, હવે કોઈ રૂલિંગ પાર્ટી હોય અને કોઈ ઓપોઝિશન પાર્ટી હોય તો શું કરે? નોર્મલી જે ઓપોઝિશન પાર્ટીને હોય, માની લો રૂલિંગ પાર્ટી કોઈ એવો ઠરાવ પ્રસ્તાવ ને બધું પાસ કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે, તો આ લોકો શું કરે? એવા ધરણા ઉતરી જાય, રસ્તા રોકો આંદોલન કરે, અથવા તો કોઈ ચક્કાજામ નામનું આંદોલન કરે, એવા કંઈક ને કંઈક આપણે અલગ અલગ પ્રકારના એ લોકો આંદોલન કરે. અને એને શું કહેવતું હોય કે ભાઈ એક ટાઈપનું એ લોકો તપ તરીકે કરે છે કે ભાઈ અનશન ઉપર ઉતરી જાય કે ભાઈ આજીવન કે અપવાસ કરવા કે જ્યાં સુધી ઠરાવ પાછો ન ખેંચે ત્યાં સુધી એવા અપવાસ ને એવી બધી વૃત્તિઓમાં કેળવવું. તો આ જે બધું જે તપ છે ને બધું એ આપણે તામસિક તપ તરીકે કહેવાય, કારણ કે એનો છે કોઈ સારો ઉદ્દેશ નથી હોતો. એનો ઉદ્દેશ શું છે અલ્ટિમેટલી કે ભાઈ સામે વાળાને નુકસાન પહોંચાડવું જોઈએ, બસ. મને લાભ થાય કે ન થાય એ અલગ વાત છે, પણ સામે વાળા જે અત્યારે પગલું લેવા જઈ રહ્યા છે એમાં પાણો નાખવો, એમાં વિઘ્ન નાખવા, એમાં અવરોધરૂપ બનવું, એ જેનો એક મોટો ઉદ્દેશ હોય છે. કારણ કે જો માની લો એ લોકો પાસે કોઈ એવું સારું સોલ્યુશન હોય તો એમ કે ને ચાલો બેસીને ચર્ચા કરીએ કે તમે આજે પ્રસ્તાવ મૂકો છો મને એમાં પ્રોબ્લેમ લાગે છે, પણ એની કરતા મારી પાસે આવું એક સારું સોલ્યુશન છે, એવું કઈ નથી હોતું. બસ ખાલી આવી રીતે સામે વાળાને છે ને નુકસાન પહોંચાડવાનું. જો એવી રીતે આપણે કોઈ તપ કર્યું હોય જે પ્રમાણે આપણે દાખલો લીધો એ પ્રમાણે, તો એને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ તમોગુણ વાળું તપ છે. આપણે પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને દાન વિશે હવે આ કહે છે કે સૌ પ્રથમ પેલા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે 20મા શ્લોકમાં જે દાન કર્તવ્ય સમજીને, એટલે કે એઝ અ મેટર ઓફ ડ્યુટી, ભાઈ મારે કરવાનું છે એટલે કરવાનું છે. એમની કે કોઈ મને આપણે કમ્પલ્સન આવીને કે કોઈ ફોર્સફુલી આવીને કે ભાઈ તમે તો આ મોટા માણસ છો, તમે આમ છો, તમે આમ કરો, એવી રીતે કરો, એમાં આપણે દાન આપીએ એ રીતે નહીં. કે ભાઈ આપણે મારું કર્તવ્ય સમજીને, સમજવાનું કરીને કરવાનું છે એટલે કરવાનું છે, કોઈ બદલાની આશા વિના. હવે જ્યાં કર્તવ્ય સમજીને કરવામાં આવે ત્યાં ડેફિનેટલી કોઈ ફળની આશા ન હોય, એટલે કે આપણે કોઈ જાતનું એને અગેન્સ્ટમાં કોઈ રિટર્ન નથી માંગતા કે હું આ દાન આપીશ તો મને આવું મળવું જોઈએ, એવી રીતે ટાઈપનું કોઈ નહીં. કારણ કે જો બદલાને આપણે કરેલું હોય તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી. યોગ્ય સ્થાને એટલે કે પ્રોપર પ્લેસ, તથા સમય એટલે કે પ્રોપર ટાઈમ, અને સુપાત્ર વ્યક્તિને એટલે કે પ્રોપર પર્સન ને અપાય છે તે સાત્વિક દાન ગણાય છે. એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સાત્વિક દાન માટે છે ને આપણને ત્રણ કન્ડિશન કહે છે. ત્રણ કન્ડિશન કઈ? તો કે ભાઈ પ્રોપર ટાઈમ, પ્રોપર પ્લેસ અને પ્રોપર પર્સન, એટલે કે સુપાત્ર હોવું જોઈએ, સારો માણસ હોવો જોઈએ, આપણે સમય બી બરાબર હોવો જોઈએ અને એ પ્રમાણે જગ્યા બી બરાબર હોવી જોઈએ, ત્યારે આપણે કોઈ દાન આપીએ અને સરસ રીતે આપીએ તો એ આપણું સાત્વિક દાન ગણાય છે. આજે એક આપણે એક એક્ઝામ્પલ લઈએ બધી ચીજના માટે. સૌ પ્રથમ માની લો આપણે કોઈ એવું સરસ મજાનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું હોય, અથવા કોઈ આપણે નવું મંદિર બનવાનું હોય, અથવા કોઈ આવી સરસ મજાની કોઈ મુવમેન્ટમાં ને બધામાં આપણે લાગેલા હોય, તો એ આપણે
આપણે શું છે ત્યાં જો દાન આપીએ ને તો એ ડેફિનેટલી એક સારી જગ્યા તો છે જ, આપણે આટલી મોટી સંસ્થા છે એને આપણે દાન આપીએ છીએ એટલે કે સારી જગ્યા થઈ ગઈ. પછી કે સારા સમય એટલે કે માની લો કોઈ આપણા મંદિરનું નિર્માણ કરી રહ્યા છે અને નવું મંદિર બનવા જઈ રહ્યું છે તો એ પણ એક સારું કાર્ય કરી રહ્યા છે, તો આપણે પણ એમાં આપણું યોગદાન આપીએ, મદદરૂપ થઈએ, એટલે કે આપણે સારું આપણે સમય બી થઈ ગયો. અને પછી સુપાત્ર વ્યક્તિ એટલે કે માની લો આટલી મોટી સંસ્થા ને બધી જે ચાલતી હોય એમાં જે બધા લોકો કામકાજ ને બધા કરવા વાળા હોય એ પણ બધા સુપાત્ર જ હોય, એટલે કે આપણે પ્રોપર ટાઈમ બી થઈ ગયું, પ્રોપર પ્લેસ બી થઈ ગયું અને પ્રોપર આપણે પર્સન બી થઈ ગયું. એટલે કે આવી રીતે કોઈ જગ્યાએ આપણે જો સરસ પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષામાં અપેક્ષાથી અથવા તો કર્મ ફળની ઈચ્છાથી અથવા તો નામ અરજી પૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવામાં આવે છે. હવે જેમ આપણે અહીંયા પિક્ચર આપેલું છે આપણે પેલા એને સમજી લઈએ. આપણે કોરોના કાળમાં આવી રીતે ઘણા લોકોએ બધું કરેલું હતું કે હોઈ શકે 25-50 કે 100 રૂપિયાની એવી જે વેજીટેબલ બેગ અને ફ્રૂટ બેગ હોય અને એ કઈક 50, 100, 200, 500 માણસમાં બધી ડિસ્ટ્રીબ્યુટ કરેલી હતી. અને એ માની લો બધાને આવી રીતે કોઈ ગરીબ માણસો જે બિચારા રોજી રોટી માટે જે લોકોની દૈનિક રોજી રોટી હતી ને બધું બંધ સમય હતું ત્યારે આવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. એનો ત્યાર સુધી તો ભાવ સારો છે, બરાબર છે, બધું છે, કારણ કે એમાં પ્રોપર ટાઈમ, પ્રોપર પ્લેસ, પ્રોપર પર્સન ત્રણે ત્રણ ચીજ આવી જાય છે. પણ પછી આગળ જે કરે છે ને ઈ છે ને ઈ આપણે આપણે કેમ કે ને કે બદલાની અપેક્ષા અથવા કર્મફળની ઈચ્છા એમાં એડ થઈ ગઈ એટલે કે પછી સાત્વિક દાન ગણાતું નથી. કારણ કે શું કરે છે તો કે ભાઈ આવી રીતે જયારે ડિસ્ટ્રીબ્યુટ કરે છે ત્યારે ફોટો ખેંચે છે, ફોટો ખેંચીને પછી શું કરે છે તો કે ભાઈ બધા સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે. એટલે કે પછી સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનો એને હેતુ શું તો કે ભાઈ કેટલા લોકોએ જોયું, એટલે કે ઈ જોવે. પછી કેટલા લોકોએ જોયું પછી એમાંથી કેટલા લોકોએ લાઈક કર્યું ઈ જોવે, કેટલા લોકોએ લાઈક કર્યું પછી હજી આગળ જોવે ભાઈ કેટલા લોકોએ કમેન્ટ કરી એમાં, એટલે કે શું એક જાતની પ્રતિષ્ઠા મેળવવાની હોય. સ્ટેપ બાય સ્ટેપ તમે જોજો, ખાલી એનું જે પહેલો સ્ટેપ જયારે કરે છે ને ફોટો ખેંચે છે ને ત્યાં જેનું ઇન્ટેન્શન છે ને આપણને ક્લિયર ખબર પડી જાય છે કે ભાઈ આ માણસ જે કરી રહ્યો છે એનું બધું મીંડું વળવાનું છે, ઝીરો થઈ જવાનું છે બધું, પણ આ બધું એને કઈ જ્ઞાન હોતું નથી. ત્યારે આવી રીતે જો આપણે દાન કરીએ તો એ આપણને કોઈ રીતે આપણને સાત્વિક દાન ગણાતું નથી, કારણ કે બધું ત્યાં બેક ટુ ઝીરો થઈ ગયું, કારણ કે આપણે કંઈક ને કંઈક આપણે બદલા અથવા ફળ મેળવવાની આશાથી કર્યું. કે ભાઈ શું છે આપણે પોપ્યુલેરિટી જોવે છે, નેમ ફેમ સ્ટેટસ જોવે છે કે જો મેં કોરોના કાળમાં આ ટાઈમમાં આવી રીતે આમ બધું કર્યું. તો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવે છે કે આને આપણે રજોગુણી દાન માનવું જોઈએ. હવે આના સંદર્ભમાં હજી એક આપણે દાખલો આપીશ કે ઘણી વાર શું છે જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અથવા નામ અરજી પૂર્વક અપાય છે. પેલા તો આપણે પિક્ચર ને સમજી ગયા, હવે આમાં જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ને કે ચાલો બદલાની અપેક્ષાથી આપણે પિક્ચર ને કનેક્ટ કરી લીધું નામ અરજી પૂર્વક. આપણે એક દાખલો લઈએ, જેમ કે માની લો આપણે કોઈ સ્કૂલ કોલેજ ને હોય એમાં આપણા બાળકને એડમિશન અપાવવાનું હોય. સ્કૂલ કોલેજ ને બધી બહુ મોટી કોલેજ છે, સારી કોલેજ છે ને આપણી ઈચ્છા છે કે મારા બાળકને એમાં એડમિશન મળી જાય તો સારું. એમાં બધી જે પ્રોસેસ હોય છે, ચાલો એને એડમિશન ટેસ્ટ થાય છે, ઇન્ટરવ્યુ થાય છે, બધું થાય છે, એ પ્રમાણે થાય છે, પણ લિસ્ટમાં નામ નથી આવતું. પછી એક દિવસ શું ક્યારેક એવી રીતે એમ કોલ આવે કે ભાઈ તમારો બાળકનું આપણે એડમિશન ટેસ્ટમાં તો થોડાક ઓછા માર્ક મળ્યા છે, ઇન્ટરવ્યુ આવી રીતે આમ ગયો છે, પણ તમે આવીને મળો તો આપણે કંઈક જોઈએ. આપણે હવે મળવા જઈએ ત્યારે લોકો બહુ સારા મજાના શબ્દોમાં છે ને આપણને જેને કહે ને આપણે સજી મળીને કહે કે ભાઈ અમારી પાસે અત્યારે સ્પેશિયલ કોટા છે, હાલાકી અમે લોકો બધાને કહેતા નથી પણ તમારું બાળક અમને લાગે છે એમાં ટેલેન્ટ ને બધું છે તો અમે લોકો એને કઈ કોશન મની કે એમ કહીએ છીએ અને અમે બહુ લિમિટેડ કોટા છે, 2-5 જણને અમે આપીએ છીએ, એટલે કે ઇનડાયરેક્ટલી છે ને ડોનેશન માંગે છે આપણે. એટલે કે હવે આમાં છે ને આપણી મરજી નથી હોતી આપણી, એટલે કે એ લોકો જે માગતા હોય પ્રમાણે એમાં આપણે ના મરજી પૂર્વક બી ક્યારેક ક્યારેક આપણે શું કે ભાઈ ચાલો હવે આપણી થોડી ઘણી કેપેસિટી ને આપણે થઈ ગઈ છે તો આપણે આપી દો અને એ પ્રમાણે છોકરાને એડમિશન મળતું હોય તો આપણે આપી દઈએ. પણ ડેફિનેટલી એ પણ આપણું રજોગુણી દાન કહેવાય છે, કારણ કે એમાં પણ શું આપણે ઇનડાયરેક્ટલી આપણો સ્વાર્થ એમાં બંધાયેલો છે કે ભાઈ હું જે આપું છું એની અગેન્સ્ટમાં મારા છોકરાને એડમિશન મળે છે એવી રીતે, તો આ પણ એક ટાઈપનું રજોગુણી દાન થઈ ગયું. હવે આના પછી આપણે જયારે ફ્યુચરમાં આવું કોઈ આપણે સામે એક્ઝામ્પલ આવે તો આપણે થોડું કેરફુલ રહેવાનું આપણે, કારણ કે એનાથી આપણને કોઈ ફાયદો ને એવો કઈ થતો નથી આપણે. હવે આપણે રજોગુણી દાન સમજ્યા, હવે ભગવાન શ્રી કૃષ્ણ તમોગુણી દાન બી કહેશે આપણને. અરે જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ
અનુસૂચિત સમયે કોઈ કુપાત્ર માણસને, એટલે કે તમે જોજો સાત્વિક દાનમાં જે પ્રોપર ટાઈમ, પ્રોપર પ્લેસ, પ્રોપર પર્સન હતા, એનાથી એક્ઝેક્ટલી ઓપોઝિટ આપણે તમોગુણમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અપવિત્ર જગ્યાએ અનુસૂચિત સમય, એટલે કે સમય બરાબર નથી અને કુપાત્ર માણસને, અથવા તો પૂરતું ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે, તે તામસી કહેવાય છે. હવે આમાં ભી એક આપણે એક્ઝામ્પલ આપું, જે પ્રમાણે પહેલા અહીંયા સુધી જે ભગવાન શ્રી કૃષ્ણ ત્રણ ચીજ જે વર્ણવીને કુપાત્ર માણસને, એ આપણે જોઈ લઈએ, આજે પિક્ચરની સાથે કનેક્ટ કરી લઈએ. કે ભાઈ માની લો આવો કોઈક માણસ છે કે જેને કેવું કેવું વ્યસન કરવા માટે કે કોઈ ચીજ માટે આપણે એ લોકો રસ્તામાં બેઠા હોય છે અને આવી રીતે થોડુંક ફંડફાળોને એકઠા કરતા હોય છે, તો હવે એ માણસને દાન આપવું શું બરાબર છે? આપણે ડેફિનેટલી નોટ. આજે આપણે જો એને ટેસ્ટ કરવું હોય ને, તો આપણે એને કહી શકીએ કે ભાઈ આટલે સરસ મજાનો આપણને જુવાન દેખાય છે, આપણે અઠો ગઠ્ઠો ને બધું, આપણે એને કે ભાઈ તો આ તો શું કામે કરસ, એક કામ કર, ચાલ હું તને આ એક કામ આપું છું, જો તું કામ કરી દે તો એની બદલામાં તને આટલા રૂપિયા આપીશ. જો એ હાજરી હા પાડે ને, તો સમજી લેવાનું કે બરાબર જેન્યુઅન માણસ છે. બાકી જો એ ના પાડતો હોય ને, તો સમજી લેવાનું માણસ ખોટો જ છે. આવા માણસને આપણે કોઈ રીતે આવું મદદ કરવી ન જોઈએ અને ડોનેશન આપવું ન જોઈએ, કારણ કે માણસ જ આપણને ખોટો દેખાય છે ને. આ માણસ શું આપણે આવી રીતે ભીખ માંગવાને અથવા દાન માંગવાને લાયક છે? જે પ્રમાણે આપણને જુવાન માણસ દેખાતો હોય કે આપણે સરસ મજાની બોડી વાળો માણસ દેખાતો હોય, એટલે કે પ્રોપર પર્સન છે નહીં આપણે, અને પ્રોપર ટાઈમ બી નથી અને પ્રોપર પ્લેસ બી નથી, એટલે આ રીતે આપણે એ દાનને આપણે એવોઈડ કરવું જોઈએ, નહીં તો એ પણ આપણે તામસી દાન ગણાય. હવે આના સંદર્ભમાં જેમ કે આપણને એક્ઝામ્પલ જોતો હોય, તો જેમ અત્યારે ટેરોરિઝમ ફંડિંગ, જે બધા યંગ યંગ છોકરાઓ ને બધા લોકો જે એવી રીતે બધા કરે છે, અને એ પણ ટોળકીઓનું બધાનું ફંડિંગ એક જગ્યાએ ક્યાંકથી થતું હોય છે, તો એ પણ એક જાતનું તામસી દાન છે. આપણે હવે આપણે આ બી સમજી લઈએ કે ભાઈ અથવા પરંતુ ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે. હવે જે મોલામાં આપણે સમજી ગયા કે ભાઈ નામ મરજી પૂર્વક અપાય છે, અત્યારે આપણે એમાં ઈ એક્ઝામ્પલ દ્વારા સમજ્યા. હવે અહીંયા આપણે પૂરતું ધ્યાન તથા આદર આપ્યા વિના આના સંદર્ભમાં બી એક આપણે એક એક્ઝામ્પલ લઈએ કે માની લો આપણી સામે કેવું કંઈક આપણે કઈક કવિ બની ગઈ છે, કોઈ મેથડ કેવું કંઈક આપણને, માની લો કોઈ કેવી શોર્ટ ટ્રીપમાં, માની લો આપણે એક્ઝામ્પલ લઈએ ઇન્કમટેક્સ નું, કોઈક આપણને નોટિસ બોટિસ કે કંઈક આવી. હવે એ જે ઓફિસર ને બધું જે છે, આપણે થોડુંક માની લો આમલો પેપર મારે માં કંઈક હોય આપણે, તો આપણે એ લોકો માની લો આપણી પાસે કોઈ ઘૂસ કે કંઈક માંગતા હોઈએ, અને જો આપણે એ પ્રમાણે એને કંઈક આપણે આપીએ, તો આપણે એમાં શું છે, આપણે એને માણસની ભલે પોતે હોદ્દા ઉપર બેઠો છે, સારી પોઝિશન ઉપર બેઠો છે, સ્ટેટસ ઉપર બેઠો છે, ખુરશીમાં બેઠો છે, પણ આપણને એના પ્રતિ ત્યારે આદર નથી રહેતો. આપણે શું થોડું ઘણું કંઈક આપણે એવી રીતે હોય એને કવર અપ કરવા માટે આપણે એને આપીએ છીએ આપણે, એટલે કે આ રીતે બી બધું છે ને, સમજી શકો છો તમે કેવી રીતે બધી સિચ્યુએશન ને હોય શકે. તો આ બી આપણે સમજી શકીએ કે ભાઈ પૂરતું ધ્યાન એટલે કે ભાઈ આપણે એને છે ને ઠીક છે જવા દેને, કરી દેને આમ કરીને એવી રીતે, અને કોઈ જાતનું એના પ્રત્યે આપણને રિસ્પેક્ટ કે કઈ હોતું નથી, અને એ પ્રમાણે આપણે દાન આપીએ છીએ, તો આ પણ છે ને આપણું તામસી દાન કહેવાય. એમાં છે ને સામે વાળાને તો જે નુકસાન ને બધું થવાનું હશે થશે, એને તો એના કર્મ બાંધાય અલગ વાત છે, પણ આપણે પણ છે ને આપણા કર્મ બાંધી લીધા, આપણે આવું તામસી દાન આપીને આપણે પણ એમાં બંધાઈ ગયા. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આવા ત્રણ ટાઈપના દાન આપણને સમજાવે છે. આપણે થોડા એક્ઝામ્પલ આપીને મેં સમજાવ્યું કે જેથી કરીને આપણી લાઈફમાં ઘણી વાર આવા બધા સંજોગો અને પરિસ્થિતિઓ બધી ઉભી થતી હોય છે, તો આપણે થોડુંક એલર્ટ રહેવું જોઈએ કે ભાઈ આ ચીજ હવે કરવી કે ન કરવી, કારણ કે એની પાછળનું જે પછી કારણ હોય છે ને, એ પણ આપણે બંધ કરી દઈએ છીએ કે ભાઈ જો મારે કાલે ફરી આવી કોઈ પરિસ્થિતિ અથવા સિચ્યુએશન આવશે, તો એ પ્રમાણે તો મારે હવે આપવું નથી, તો એના માટે હું જે અત્યારે કરું છું એ બધું પણ મારી એક્ટિવિટી બંધ કરવી જોઈએ. તો પણ એના પ્રમાણે પણ આપણે આસ્તે આસ્તે બધી છે ને, જેવી કોઈ આપણે કહીએ ને કે અસુરી વૃત્તિ વાળો કે ધન સંગ્રહ વાળી વૃત્તિ ને એવી બધી જે હોય, એ પણ આસ્તે આસ્તે છે ને આપણી દૂર થતી જાય. અને કારણ કે આપણે જાણી ગયા, આજ આપણે અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાયું, આગળમાં 16મા અધ્યાયમાં ભી કીધેલું આપણને કે એ લોકો અસુરી વૃત્તિ વાળા કેવા હોય છે આપણને, અને એ લોકો કેવી રીતે ધન સંગ્રહ કરે છે. તો એ બધું જયારે એવું કોઈ કરેલું હોય, આપણે કહીએ છીએ કે ભાઈ ચાલો પૈસા કમાવાને એમાં બધામાં શું છે, આપણે આજે આ પ્લાન છે એમ પ્લાન છે, પણ એમાં છે ને સાથે સાથે આપણે જેમ કે ભીના સાથે થોડું બધું બી સંકેલાઈ જાય, કઈક ને કઈક એવું થોડું ઘણું આપણાથી થઈ જતું હોય છે કે જેથી કરીને આપણે થોડુંક સાવધાની આપણે વર્તવી પડે, અને એ રીતે જો વર્તેલું હોય તો આપણે એવા બધા કર્મ બી આપણને બંધાય નહીં, તો પછી આપણે એ પ્રમાણે કરવું પડે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને ત્રણ સમજાવે છે. હવે આપણે જોશું કે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 23-28 શ્લોકમાં આપણને હરિ ઓમ તત્સત નું આપણને મહત્વ સમજાવશે.
તો સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ 23માં શ્લોકમાં કહે છે કે સર્જનની શરૂઆતથી શ્રી ઓમ તત્સત આ ત્રણેય શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા પ્રયુક્ત કરાતા રહ્યા છે. આ ત્રણ પ્રતીકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં ચાલતી હતી. એટલે કે આપણે જોઈએ છીએ કે જે પ્રમાણે કોઈ પણ એવી ધાર્મિક આપણે થતા યજ્ઞ કે પછી આપણે કોઈ ધાર્મિક એવા કોઈ આપણે પ્રયોજન થતા આધ્યાત્મિક એવા પ્રયોજન થતા તેમાં શું છે આપણે પંડિત અથવા જે બધાને બોલાવ્યા હોય અથવા બ્રાહ્મણ લોકોને જે બોલાવ્યા હોય એ બધા જે વેદો મંત્રો પ્રચાર કરે છે એ બધા હંમેશા પેલા ઓમ થી કરે છે. આપણે ઓમ થી બધા વેદો મંત્રોનું આપણે ઉચ્ચારણ થાય છે અને જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ આપણને વર્ણવેલું છે 10મા અધ્યાયમાં કે વેદોમાં ઓમકાર પણ હું પોતે છું. એટલા માટે આપણે ત્યારે ભગવાનનું આહવાન કરીએ છીએ, ભગવાનને આપણે બોલાવીએ છીએ, આપણે ઓમ કરીને મંત્રોની આગળ પહેલા આપણે ઓમ કરીને આપણે ભગવાનને આપણે કહીએ છીએ કે તમે અમે જે અત્યારે અનુષ્ઠાન કરી રહ્યા છીએ, અમે જે અત્યારે પ્રયોજન કરી રહ્યા છીએ અથવા તમે જે અત્યારે યજ્ઞ કરી રહ્યા છીએ એમાં અમારા યજ્ઞમાં આપની હાજરી આપો, એમ કરીને આપણે ઓમ કરીને આપણે એનું આહવાન કરીએ છીએ. આપણે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવતી હતી. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને એક એક શબ્દનું એટલે કે ઓમ તત સત ત્રણે ત્રણનું આપણને ઇમ્પોર્ટન્સ બી સમજાવશે અને એની જે આપણને વ્યાખ્યા બી આપશે. તો 24મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, માટે બ્રહ્મની પ્રાપ્તિ માટે યોગી જનો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ દાન તથા તપની સર્વ ક્રિયાઓનો શુભારંભ હંમેશા ઓમ થી કરે છે. એટલે કે આ રીતે આપણે કોઈ પણ યજ્ઞ કરતા હોઈએ, દાન કરતા હોઈએ, તપ કરતા હોઈએ, કઈ બી કરતા હોઈએ, હંમેશા આપણે સૌ પ્રથમ આપણે છે ને ઓમ થી આપણે ભગવાનનું આહવાન કરીને ભગવાનને બોલાવી અથવા તો ભગવાનની ઉપસ્થિતિ કરાવી એમની સાક્ષીના રૂપમાં આપણે એ ચીજ કરવાની. અને ઓમ એટલે વિષ્ણુ, તેને વૈદિક મંત્રોની શરૂઆતમાં પરમ તત્વનું સર્વોચ્ચ લક્ષ્ય સૂચવવા માટે મૂકવામાં આવે છે. આ રીતે આપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રથમ પુરુષ તરીકે એનું આહવાન કરીને આપણે એને પેલા પ્રસ્થાપિત કરીએ છીએ કે ભગવાન તમે આવો, બેસો, હાજરી આપો, અમારા ઓલામાં સાક્ષી બનો, એવી રીતે આપણે ઓમ ઉચ્ચારણ કરીને કહીએ છીએ. આના સંદર્ભમાં છે ને હું આપણને એક દાખલો આપીશ. મને હું જયારે આપણે બહુ નાનો આપતો હતો સ્કૂલમાં ભણતો ત્યારે મને ખ્યાલ છે અમારા સ્કૂલમાં છે ને એક ટીચર હતા. હવે એ ટીચર છે ને જયારે પણ ક્લાસ એનો શરૂ થાય ને તો એની પહેલી હેબિટ શું કે ભાઈ આવીને છે ને એકદમ બોર્ડ નહીં તમારે ટોટલી સાફ કરે, જો સાફ ન હોય તો. અને સાફ કર્યા પછી એકદમ છે ને ઉપરમાં એકદમ વચ્ચોવચ એકદમ સરસ મજાનું છે ને ઓમ લખે પેલા તો, અને પછી જે પ્રમાણે પોતે બધું સમજાવવાનું હોય કે કઈ બી કરવાનું ને કરે. હવે આપણે નાના હોય ત્યારે જાતની આવી કે ક્યુરિયોસિટી હોય ને એટલે એને થોડુંક નવું જ બી જોવા મળે. ત્યારે છે ને એકવાર જિજ્ઞાસા થઈ હતી કે ભાઈ પૂછ્યું સર ને કે ભાઈ સર તમે આમ કેમ આવી રીતે આમ હંમેશા પેલા બોર્ડ સાફ કરીને આમ ઓમ લખો છો? તો પેલા તો છે ને એને કીધું કે ભાઈ આપણે મને ત્યારે એટલું સમજાણું નતું, પણ પછી જયારે મેં આ ભગવદ્ ગીતા ને બધું વાંચ્યું ત્યારે મને છે ને એ મારો જૂનો જે નાનપણનો બાળપણનો જે કિસ્સો હતો ને યાદ આવી ગયો. અને આજે અચાનક મને યાદ આવ્યો ને આપની સાથે બધાની સાથે હું શેર કરું છું કે એ જયારે એમણે મને સમજાવ્યું કે ઓમ આવી રીતે આમ આપણે હોય એનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું અને બધા લોકોની વચ્ચે બધું શેર બી કર્યું ત્યારે સમજાણું નહોતું એટલું, પણ અત્યારે હવે લિંક કરીએ છીએ ને ત્યારે ખબર પડે છે. અને એના લીધે જ આપણે શું છે ઘણા લોકો તમે જોજો કોઈ પણ જયારે કોઈ પોતાની નવી નોટબુક હોય કે કોઈ ખાતા હોય કે કઈ બી હોય ને પેલા ઓમ લખે અને એ પછી હવે હેબિટ ચાલુ થઈ ગઈ. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે એ પ્રમાણે ઓમ નું મહત્વ આવી રીતે છે કે ભગવાનને આપણે સંબોધિત કરીએ છીએ અને આહવાન કરીએ છીએ આપણે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને તત્નું મહત્વ કહેશે અથવા એની વ્યાખ્યા આપશે. મનુષ્ય કર્મફળની ઈચ્છા રાખ્યા વિના વિવિધ પ્રકારના યજ્ઞ તપ તથા દાન તત શબ્દ કહીને કરવા જોઈએ. આવા દિવ્ય કાર્યનો ઉદ્દેશ બહુ બંધનમાંથી મુક્તિ પામવાનો હોય છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણે આપણને એક આપણને માર્ગદર્શન આપ્યું અને પછી એનું રિઝલ્ટ બતાવે છે કે ભાઈ શું આપણે તત એટલે કે તત્વ, તત્વ એટલે કે શું આપણે કે ભાઈ આત્મા, આત્મા જે છે આપણે તત્ તરીકે ભી આપણે કહી શકીએ. અને એ જે છે આપણે શું કે ભાઈ જે કાંઈ પણ આપણે યજ્ઞ તપ દાન કરતા હોઈએ પેલા માનીને આપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને આપણે આહવાન કરી લીધું, એમને પ્રસ્થાપિત કરી દીધા પ્રથમ પુરુષ તરીકે, એમની હાજરીમાં, એમની સાક્ષીમાં અને એમની અનુમતિ લઈને આપણે શરૂઆત કર્યું. પછી હવે જે કાંઈ પણ આપણે યજ્ઞ તપ દાન કરીએ છીએ એ આપણે જેમ જાણી ગયા છે આપણે આધ્યાત્મિક કર્મ અથવા માની લો સતો કર્મ તરીકે ભાઈ આપણે એમાં એડ થવું જોઈએ.
તો એમાંથી આપણે શું છે, જયારે તત્વ તરીકે નામ લઈએ છીએ, તો ભગવાન શ્રી કૃષ્ણ જે પ્રમાણે વર્ણવે છે, આપણે આ ભૌતિક દુનિયાના ભવ બંધન માંથી, એટલે કે જે પણ યજ્ઞ તપ દાન કર્યા એ આપણને રજોગુણી તમોગુણી ન ગણાય, અથવા સતોગુણી થી પણ આપણને જો ઉપર થવું હોય, અથવા તો એમાંથી આપણને ભૌતિક દુનિયાના કર્મ બંધન માંથી આપણે બહાર નીકળવું હોય, તો આપણે તત્વનું પણ આપણે ત્યારે આપણે સંબોધીને આપણે ઉચ્ચારણ લઈને કરવું જોઈએ, કે જેથી કરીને એ બધા આપણા યજ્ઞ તપ અને દાન આ ભૌતિક દુનિયાના બંધનની સાથે બંધાય નહીં, પણ એ આપણા આધ્યાત્મિક કર્મો સાથે જોડાઈ જાય અને આપણને ઉચ્ચતર લોક તરફ લઈ જવામાં આપણને મદદ કરે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભવ બંધનમાંથી મુક્તિ પામવાનો હોય છે, એટલે કે એ પ્રમાણે આપણો રસ્તો આગળ કેળવાય. પછી કહે છે તત્ મુક્તિ ખાતર અલગ કરેલા કામનું વર્ણન કરે છે. આ પ્રવૃત્તિઓ ભૌતિક પરિણામોની અવગણના સાથે કરવામાં આવે છે, એટલે કે આપણે એને અલગ તારવી દઈએ છીએ. આપણે આધ્યાત્મિક કર્મો તરીકે આપણે આપણા યજ્ઞ તપ પરમ સત્ય એ ભક્તિમય યજ્ઞનું લક્ષ્ય છે. ડેફિનેટલી ભક્તિમય યજ્ઞનું લક્ષ્ય શું છે, તો કે પરમાત્માની પ્રાપ્તિ, અને તેને સત શબ્દથી સૂચિત કરવામાં આવે છે, કારણ કે એકદમ સત્ય છે, આપણે સાચું છે, સારું છે, એટલે કે આપણે તત સત અને સત તરીકે વર્ણવીએ છીએ. એ પૃથા પુત્ર આવા યજ્ઞોનો કરતા પણ સત કહેવાય છે, એટલે જે લોકો એ રીતે કરતા હોય છે એ પણ સત કહેવાય છે, અથવા સાચું અને સારું કહેવાય છે. અને એ જ પ્રમાણે યજ્ઞ તપ તથા દાન આ બધા કર્મો પણ સત કહેવાય છે, બધા આપણે સાચા અને સારા કહેવાય છે, એ જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવેલા છે. આપણે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ત્રણે ત્રણ વર્ણનું આપણને મહત્વ સમજાવે છે, વ્યાખ્યા બી આપે છે, અને સાથે સાથેનું શું પરિણામ છે એ પણ આપણને સમજાવે છે. સત એટલે કે શાશ્વત, પ્રભુની સેવા માટે કરવામાં આવેલી પ્રવૃત્તિઓ સાચા આધ્યાત્મિક સ્વભાવને પ્રગટ કરે છે. આવી પ્રવૃત્તિમાં ક્રિયાઓનો કરનાર શાશ્વત બને છે. પ્રવૃત્તિઓ શાશ્વતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને પ્રવૃત્તિઓના ફાયદા પણ શાશ્વત હોય છે. શાશ્વત એટલે કે શું, પરમાનન્ટ આપણે, અને પરમાનન્ટ અથવા જે સત્ય શું છે, તો કે ભાઈ આત્મા જ પરમાનન્ટ છે, આધ્યાત્મિક જ્ઞાન જ પરમાનન્ટ છે, એ જ આપણને ઉપરના લોક તરફ લઈ જવાના છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કે ભાઈ જે લોકો કરે છે એ પણ શાશ્વત બને છે, અને એની જે ગતિ હોય છે એ પણ એ પ્રમાણે શાશ્વત બને છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને ઓમ તત્સત ત્રણેય ચીજ આપણને વર્ણવે છે. આના સંદર્ભમાં આપણને હજી એક કહી દઉં, જેમ આપણે સવારે શ્લોકા પઠન કરીએ છીએ, તો જેવું આપણે અધ્યાય પૂરો થાય છે, જેમ કે આજે 17મો અધ્યાય આપણે કમ્પ્લીટ થયો, શ્લોકા પઠન કમ્પ્લીટ થયો, તો જે લોકો બી શ્લોકા પઠન લેતા હોય છે, જેમ કે દીપ્તિ માતાજી, કાર્ષા માતાજી, કરાજિંદ્ર પ્રભુજી, એક આપણે બોલે છે ઓમ તત સત ઇતિ, એટલે કે ભાઈ એ પણ એક ટાઈપનો આપણે યજ્ઞ છે. જેમ પ્રમાણે કહ્યું ને કે ભાઈ આપણે આખે આખા અધ્યાયનો આપણે જે યજ્ઞ કરીએ એ પણ આપણે શું, ભગવાનનું નામ લઈ, ભગવાનને આહવાન કરી અને એને આપણે સમર્પિત કર્યો, અથવા તો ઓમ તત્સત ઇતિ, એટલે ઇતિ એટલે આ પ્રમાણે, આ પ્રમાણે આપણે ભગવાનને આહવાન કર્યો અને એ જે યજ્ઞ કર્યો અથવા તો એક અધ્યાય પૂરો થયો એ આપણે ભગવાનને સમર્પિત કર્યો અથવા અર્પણ કર્યો, એવા ભાવથી લાસ્ટમાં છેલ્લા શબ્દો આપણે બોલાય છે. આપણે હવે આપણે જોઈએ છેલ્લા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે, હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ દાન કે તપ રૂપે જે કઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે. એટલે કે આ આખો આપણે શ્રદ્ધાત્રે વિભાગ યોગ છે, 17મો અધ્યાય છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને સરસ રીતે સતોગુણી, રજોગુણી અને તમોગુણી, આપણી શ્રદ્ધા કેવી રીતે કેળવાય છે, એમાં શું શું આપણા બધા કન્ટેન્ટ હોય છે, આહારથી શરૂ કર્યું, પછી યજ્ઞ આવ્યું, પછી તપ આવ્યું, પછી દાન આવ્યું, એ પ્રમાણે આપણી શ્રદ્ધા કેળવાય છે. હવે આ જો શ્રદ્ધા આપણી ન કેળવાય તો આપણે જે કાંઈ પણ યજ્ઞ તપ દાન કરીએ છીએ ને એ બધું ક્ષણભંગુર, એટલે કે શું, મોમેન્ટરીલી, એટલે કે ખાલી કરવા ખાતર કરવાનું છે બસ, બાકી એનું કોઈ આપણે આગળની ગતિ છે નહીં. આપણને ન કોઈ આપણને ઉચ્ચતર તરફ લઈ જાય છે, અથવા તો જો ભૌતિક દુનિયાને આપણે કોઈ ફળ મેળવવા માટે કંઈ કર્યું હોય તો એ પણ માની લો મળવું હોય તો મળી જાય, અને પાછું રિઝલ્ટ આપણને ઝીરો. અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તે અસત, એટલે કે ખોટું, અથવા તો જેનું કોઈ સાચું પરિણામ છે જ નહીં કહેવાય છે. અને આ અસત એટલે કે આવી રીતે જો કરેલું હોય શ્રદ્ધા વગર, આ એટલે કે આ ભૌતિક દુનિયા તેમજ આગામી જન્મ, એટલે કે આગામી પણ જે જન્મ આપણને માની લો મળવાનો જ છે, ક્યાં યોનિમાં મળવાનો છે આપણને ખબર નથી, કદાચ નીચલી યોનિમાં બી જઈએ આપણે, અને બંનેમાં વ્યર્થ જાય છે, એટલે કે કોઈ જાતનું કાંઈ એનું ઇમ્પોર્ટન્સ છે નહીં, બધું આપણે એણે ગયું એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સમજાવે છે. જો એ આપણે શ્રદ્ધા વગર કર્યું હોય,
પણ શ્રદ્ધાની સાથે કર્યું હોય અને એમાં પણ જો આપણે સતોગુણી આપણે શ્રદ્ધાની સાથે કર્યું હોય અને ભગવાન શ્રી કૃષ્ણ આપણે આહવાન કરીને કર્યું હોય ભવબંધનમાંથી મુક્તિમાં આ ભૌતિક દુનિયાના આપણે બંધનમાંથી મુક્તિ ખાતર આપણે તત્વ વર્ણન કરીને કરીએ, સતનું આપણે પ્રોનાઉન્સિએશન બધું કરીને કરીએ, તો આપણે જે કાંઈ પણ યજ્ઞ તપ દાન છે એ બધું આપણને ઉચ્ચતર લોક તરફ લઈ જવામાં આપણને મદદરૂપ કરે અથવા આપણને મોક્ષ અથવા મુક્તિ પામવા માટે મદદરૂપ થઈ શકે. આપણે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કારણ કે એના વગર ભગવાન શ્રી કૃષ્ણ જે પ્રમાણે કહે છે, આ જન્મ અને આગલા જન્મ બધામાં આપણને વ્યર્થ જ છે, કોઈ એનો આપણને રિઝલ્ટ અથવા કઈ મળવાનું નથી. આપણે આ રીતે આપણે અહીંયા 17મો અધ્યાય પૂરો થાય છે. આપણે અલગ અલગ ભાગોમાં આપણે કમ્પ્લીટ કર્યું 17મો અધ્યાય. વાંચા કલ્પતર વહેશ કૃપા સિંધુ એવ છે પતિતાનામાં પાવન ભયો વૈષ્ણવ ભયો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તેજસ પ્રભુજી કોઈ આવ્યા છે આપણે? નમન સદા પ્રભુજી આપણે કારણ કે મેં એટલા માટે થોડું જલ્દી કમ્પ્લીટ કરી દીધું. બ્રહ્મચર્ય એટલે કે આપણા જે છે ને ચાર આશ્રમ છે, બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વનપ્રસ્થ અને સંન્યાસ. હવે પેલાના ટાઈમમાં શું હતું કે ભાઈ જયારે બાળક 5 કે 6 વર્ષનો થાય ત્યારે એ પ્રમાણે છે ને એ લોકોને આપણે ગુરુકુળમાં ને એમાં બધામાં મોકલી આપવામાં આવતા. અને ગુરુકુળમાં છે ને આપણે સરસ મજાનું લગભગ 20 થી 21 વર્ષ સુધી જયારે બાળક થાય એટલે કે પૂરેપૂરું બધું જ્ઞાન આપવામાં આવતું અને એમાં એને છે ને સંપૂર્ણ રીતે બ્રહ્મચર્ય કેવી રીતે પાલન પોષણ કરવું એ બધું આપણે સમજાવવામાં આવતું અને એ પ્રમાણે આપણે વૈદિક જ્ઞાનનો બર આપણને એ લોકોને પઠન કરાવતા. એટલે કે આપણે કહીએ ને કે 25 વર્ષ સુધી આપણે બ્રહ્મચર્ય હોય, 25 પછી આપણે ગ્રહસ્થ, પછી વનપ્રસ્થ અને બીજા કોઈ પ્રશ્ન? પ્રભુજી મારો એક પ્રશ્ન હતો. હા પ્રભુજી. 15મા અધ્યાયમાં કીધું ને કે આપણે જે ભગવાનના ધામમાં જાય એ પાછા નથી આવતા, કૃષ્ણ ભગવાનનું ફરી અવતરણ થાય તો એ વખતે એ લોકો પાછા આવી જાય પાછા કે પરમેનન્ટ પછી? શું કીધું તમે? કૃષ્ણ ભગવાન જયારે ફરી અવતરી થયા ત્યારે એ લોકો એ આત્મા પાછી આવે પરમ ધામમાં ગયેલી કે પછી પરમેનન્ટ ત્યાં જ એનું નિવાસ હોય? ના પ્રભુજી, જયારે કૃષ્ણ ભગવાન ગમે ત્યારે પણ અવતરિત થાય અથવા પ્રગટ થાય ને ત્યારે એનું દિવ્ય શરીર લઈને આવે છે અને ત્યાં એકવાર જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કીધેલું છે 15મા અધ્યાયમાં ત્યાં પુરુષોત્તમ યોગમાં કે એકવાર જયારે એના સનાતન ધામમાં પહોંચી જાય છે ફરીથી પાછી અહીંયા આવતી નથી. પણ હવે આમાં એવું છે ને કે ભાઈ જયારે ભગવાન પોતે અવતરિત થાય છે અથવા પ્રગટ થાય છે ને તો હવે કોઈ છે ને એકલાનો આવે એ પણ છે ને આજે જેમ કે પોતાના સાથે જેના સંગાતો હોય, પોતાના જે પ્રિય ભક્તો હોય એ બધાને રસાલો કહેવાય. એટલે કે એ લોકોને પણ છે ને સાથે સાથે તમારે લઈ આવતા હોય અને એ પ્રમાણે પણ એ લોકો ભગવાનની સાથે જ રહેતા હોય. કારણ કે આપણે જે કૃષ્ણ ભગવાન છે એની સાથે બલરામ છે, આપણે યશોદા માતા છે, નંદ મહારાજ જે છે, પછી આપણે રાધાજી છે, આ બધા છે ને એક ટાઈપના ભગવાન. ઇવન જે ગોપીઓ છે એ પણ ભગવાનનો છે ને એક ટાઈપનો રસાલો છે. એટલે પણ બધી છે ને પવિત્ર આત્મા છે, ઇન્કલુડિંગ અર્જુન ને બધા ભી, આપણે પાંડવ ભી બધા. તો એ બધી આત્માઓ પણ છે ને એ પ્રમાણે ભગવાનની સાથે આપણે રહીએ એટલે કે પછી પાછી ત્યાં જ જવાની હોય, એ લોકો પાછી અહીંયા ફસાવાની ન હોય આપણે. તો એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે જયારે જયારે પોતે અવતરિત તથા પ્રગટ થાય છે ત્યારે પોતાનો રસાલો સાથે લઈને આવે છે, પોતાના પ્રિય ભક્તોની સાથે લઈને આવે છે અને એ પ્રમાણે એ લોકો પાછા ત્યાં જ પહોંચી જાય છે. આમ સમજવાનું છે આપણે. ઓકે ઓકે, ક્લિયર થઈ ગયું. હરે કૃષ્ણ પ્રભુજી, સરસ સમજાયું, ધન્યવાદ પ્રભુજી. પ્રભુજી, રાજેન્દ્ર પ્રભુજી એક પ્રશ્ન પૂછેલો બ્રહ્મચર્યનો. હવે મારું જ્ઞાન બહુ ઓછું છે પણ મને જ્યાં સુધી સમજાયું છે કે બ્રહ્મચર્ય વિચરવું એને બ્રહ્મચર્ય કહેવાય, આપણે જેને ઇન્દ્રિય દમન કહીએ એ નહીં, બ્રહ્મ તરફ આગળ વધવું વિચરવું એને બ્રહ્મચર્ય કહેવાય એવું મેં ક્યાંકથી જાણ્યું છે.
મારા ખ્યાલથી પ્રભુજી આપનું જે આપે કીધું ને કે આપણું જ્ઞાન સીમિત છે, હું તો કહીશ આપણું જ્ઞાન સારું એવું જ છે. આપણે એ એક વિનમ્ર ભાવ છે આપણો કે ભાઈ ગમે તેટલું જ્ઞાન મેળવવું હોય, આપણે સમજવાનું કે ભાઈ મારું જ્ઞાન સીમિત છે અને મારે હજી જ્ઞાન મેળવવું છે. તો એ આપણો વિનમ્ર ભાવ બહુ સારો છે, મને બહુ ગમે છે આપનો વિનમ્ર ભાવ. અને બ્રહ્મચર્ય જે પ્રમાણે આપ કયો છો ને, તો એ પણ છે ને આપણે થોડે ઘણે અંશે બરાબર જ વાત છે. એક તો આશ્રમના દ્રષ્ટિએ પણ આપણે જે પ્રમાણે સમજીએ છીએ કે ભાઈ બ્રહ્મચર્ય એટલે કે બ્રહ્મનું આપણે આચરણ કરવું, એટલે કે બ્રહ્મની આપણે ગતિ સુધી આપણે આચરણ કરીને પહોંચવાનું, આપણે એ રીતે પણ એનો મિનિંગ થાય છે. અને આશ્રમના હિસાબે જોઈએ ને આપણે તો બ્રહ્મચર્યનું જે આપણે 25 વર્ષ સુધી આપણે અવિવાહિત અથવા એ રીતે જે જીવન પાળવાનું છે એ પણ મિનિંગ થાય છે. એટલે કે બંને રીતે જે આપણે લઈએ ને મિનિંગ બરાબર જ છે આપણે. ધન્યવાદ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. બીજા કોઈ પ્રશ્ન? પ્રભુજી, આમાં આપણે અધ્યાયમાં જોયું ને કે દાન સુપાત્રને આપવું જોઈએ, તો એની સુપાત્રતા આપણે કેમ ખ્યાલ આવે કે આ વ્યક્તિ સુપાત્ર છે? બહુ સારો પ્રશ્ન છે માતાજી. આપણે સૌ પ્રથમ તો છે ને સુપાત્રતા, જેમ કે આપણે માની લો, તમે કોઈ મને એક એક્ઝામ્પલ આપો, જેમ કે આપણે અહીંયા જે ફોટો હતો, એક તો એવો કોઈ માની લો અઠો ગઠો કે એવો કોઈ આપણે શરીરથી આપણે લાયક માણસ હોય, તો એ આપણે જો કોઈ અથવા તો શરીર બધું એ રીતે, એવું કઈ નથી કે એના કોઈ અંગ ઉકામ કઈક એને ખોડકા પણ છે એવું કઈ, તો જો એવો માણસ કોઈ આપણને ભીખ માંગતો દેખાય અને જો એને આપણે દાન આપીએ ને, તો મારા હિસાબે છે ને આપણે ઉચિત દાન ન કહેવાય. કારણ કે એ માણસ મહેનત કરીને કમાઈ શકે એમ છે. આપણે એક વાર એને ટ્રાય તો કરવી જોઈએ, ટેસ્ટ કરવાની અથવા ઓફર કાપવાની કે ભાઈ ચાલ હું તને કામ આપું છું તો તું કામ કરવા રેડી છો શું? તો એક તો આપણે ટેસ્ટ એ રીતે થઈ શકે, અને બીજું આપણે સુપાત્રની જે ટેસ્ટ હોય ને કે ભાઈ આપણે જે પ્રમાણે જગ્યા હોય, જે પ્રમાણે સમય હોય, સંજોગો હોય, એ પ્રમાણે આપણે એને ટેસ્ટ કરી શકીએ આપણે. કારણ કે આ વ્યક્તિ ટુ વ્યક્તિ આપણે ડિફર થઈ શકે. જેમ કે તમારા સંદર્ભમાં એવો જો કોઈ પર્ટિક્યુલરલી એક્ઝામ્પલ હોય તો તમને કયો, તો હું તમને કહી શકું કે ભાઈ તમારે એ સુપાત્ર છે કે નહીં, કેવી રીતે તમે એને ગણી શકો. આપને કોઈ ખ્યાલ છે એવો કોઈ કે? એટલે ઘણી વખત છે એવો ખ્યાલ નથી આવતો, કોઈ વ્યક્તિ હોય ઇમોશનલ કરી નાખે કે એવી રીતે એવી દયા આપણને ઉત્પન્ન થાય એવા શબ્દો બોલે, એવા ઘણા એવા દાખલા મારી સાથે બન્યા કે જે પછી મને મને પસ્તાવો થાય કે આમ ખોટું કર્યું. માતાજી આપની વાત એકદમ સાચી વાત છે, કારણ કે ઘણી આજકાલનો છે ને આજે બરાબર છે, કારણ કે આજે જે અત્યારે કલયુગ ચાલી રહ્યો છે ને, માણસો એવા એવા નાટક કરીને એવા એવા શબ્દો બોલીને આપણને બધાને છે ને આપણે લાગણી વશ કરી દઈએ છે ને, કે આપણે ત્યારે એને સમજી નથી શકતા કે ભાઈ આ સાચું બોલે છે કે ખોટું બોલે છે. પણ નોર્મલી છે ને આપણે થોડું ઘણું આપણને સમજાઈ જાય છે હવે આ બધું જ્ઞાન મેળવ્યા પછી આપણને. કારણ કે આ એવું નથી કે આપની સાથે બી જાવો કોઈ એક્ઝામ્પલ છે, ઇવન મારી સાથે બી આવી રીતે ક્યારેક ક્યારેક થઈ ગયું છે. હવે પછી જયારે સમજાણું કે ના ભાઈ આ તો ખોટું હતું, એકચ્યુઅલી આપણે જે દાન આપ્યું ત્યારે લાગણીવશ થઈને આપી દીધું, પણ ઠીક છે આપણું કર્મ બંધાય નહીં ત્યારે, કારણ કે આપણો તો ભાવ નિસ્વાર્થ ભાવ હતો ને, આપણે કોઈ આપણે એમાં ફળની ઈચ્છા નહોતી રહી ગઈ, એટલે કે આપણું સાત્વિક ગાન ગણાઈ ગયું, પણ એકચ્યુઅલી છે ને પાત્ર બરાબર નહોતું આપણે. તો એ પ્રમાણે પછી આપણેથી સમજી જવું જોઈએ આપણે. ધન્યવાદ. તો સારું છે કે ભાઈ આપણને અત્યારે સુપાત્ર લાગે છે, પણ કાલે ગેરમાર્ગે વાપરે અથવા અયોગ્ય માર્ગે વાપરે તો એ દાન આપણું સાત્વિક ગણાય કે નહીં? કારણ કે આપણે તો સારા ઇન્ટેન્શન થી આપ્યું છે, આજની તારીખમાં એ સારું કર્મ કરવા ઈચ્છે છે, પણ એના કર્મના હિસાબે આવતીકાલે કે પછી આપ્યા પછી જો એ ખોટા માર્ગે કરે તો એનું શું? રાજેન્દ્ર પ્રભુજી આપનો ભી પ્રશ્ન સારો છે, પણ એ સબસિક્વન્ટ ઇફેક્ટ ઉપર ડિપેન્ડ કરે છે. સૌપ્રથમ જ્યારે આપણે દાન આપ્યું હોય ને ત્યારે આપણે દાન દઈને ભૂલી જવાનું કે ભાઈ ચાલો આપણે તો આપણા સદભાવે આપેલું અને સામેવાળા માણસને પણ આપણે ટેસ્ટ કરી જોયું, એનું પણ ઇન્ટેન્શન એ મોમેન્ટમાં બધું બરાબર હતું, તો એ ટાઈમમાં આપણું સાત્વિક દાન ગણાઈ ગયું. પણ હવે પાછળથી જઈને એ કંઈક એવું પ્રવૃત્તિ કરી કે જેના કરીને કંઈક અવળું થયું, કદાચ હોય શકે માણસનો બી પ્રોબ્લેમ ન હોય, એનો બી દોષ ન હોય, પણ કોઈક એવા સંજોગો ઘટાઈ ગયા કે કંઈક આપણે અવળું થયું, તો પછી આપણે સમયનો આપણે શિકાર બન્યા કહેવાય આપણે, એ પણ આપણું તાનસી દાન ગણાય નહીં આપણે એવી રીતે. સાત્વિક ગણાય ગયું બસ. આગળ તો પછી હવે આપણે શું કરીએ? બરાબર.
બરાબર પ્રભુજી, ધન્યવાદ. હરે કૃષ્ણ. દિગ્ન માતાજી આપનો હેન્ડ રેઈસ હતો, પૂછી શકો છો. બસ આ દાન વિશે જ, હરે કૃષ્ણ, દાન વિશે જ કહેતી હતી. હવે જેમ રોડ પર આ છોકરા હોય છે, ઘણા લોકોને જેમ ચપ્પલ ના હોય કે ખાવા ના હોય, બિસ્કિટ આપ્યા, ચપ્પલ આપ્યા, તો હમણાં જે બેને વાત કરી હતી ઉદાહરણની, તો આ દાન બરાબર કે નહીં? પછી અંધશાળામાં તમે આપો જેમ. આમાં છે ને, જેમ તમે મને બે એક્ઝામ્પલ આપ્યા, એક તો તમે માની લો રસ્તે રગડતા કોઈ બાળકો હોય જેના પગમાં ચપ્પલ લઈ ન હોય તમારે, તો આના, અને બીજો તમે એક્ઝામ્પલ આપ્યો કે અંધ આશ્રમમાં કે અંધ શાળામાં તમારે ડોનેશનનો, તો બંને સંદર્ભમાં આપણે અલગ અલગ રીતે લઈ લઈએ. સૌ પ્રથમ આપણે જેમ કે રસ્તા રખડતા જે બાળકો જે છે, જેના પગરખા નથી અથવા ચપ્પલ નથી, અને જેમ કે અત્યારે ગરમીનો કાળ ચાલે છે, તો આપણને ડેફિનેટલી દયા આવે એવી, આટલા ગરમીમાં કેવી રીતે એ લોકો ચાલતા નહીં બધા હશે. આમાં છે ને માતાજી, ત્યારે ઈ ટાઈમમાં માણસ બરાબર છે, જગ્યા બી બરાબર છે અને સમય બી બરાબર છે. આટલી ગરમીમાં ઉઘાડા પગે ચાલવું અને રસ્તે રખડતો બિચારો બાળક છે, તો તમે એને દાન આપ્યું એ સાત્વિક દાનથી બરાબર છે. પણ હવે જેમ કે તમે બાળકનું એક્ઝામ્પલ આપ્યું, માની લો બાળક આપણે કોઈ 10-12-15 વર્ષનો હોય તમારે, તો તમારે એને છે ને પૂછવું જોઈએ કે ભાઈ બેટા તું શું છે, કેવી પરિસ્થિતિ ને એવું કઈ છે. તો પછી એની સાથે સાથે છે ને તમારે એને થોડુંક એને જ્ઞાન આપવાની કોશિશ કરવી જોઈએ, અથવા તો કઈક એવું એને કઈક આપણે લગાડી દેવાનું કે જેથી કરીને થોડી ઘણી એની રેગ્યુલર ઇન્કમ થાય, અથવા તો કઈ ભણી શકે કે કઈ કરી શકે. તો એના કરતા પણ વધારું છે ને તમારે સાત્વિક દાન થયું. તમારે ટેમ્પરરી તમે પગરખા આપીને એને જરૂરિયાત પૂરી કરી દીધી એ અલગ વાત થઈ, પણ જો તમે સાથે એને કોઈ જ્ઞાન આપો કે બેટા તારે મોટું થઈને કઈ કેવી રીતે પૈસા ઉભા કરવા ને એના માટે તમે એને સમજાવ્યું, તો એ તમારું સારું જ્ઞાન થયું. અને હજી જો થોડુંક એ સ્ટેપ આગળ વધવું હોય, માની લો એ તમારું માને સાંભળે કરે અને કઈક ઉઠીને તમને પાછું થોડા વખત પછી તમને જ આવીને થેન્ક્સ કે ભાઈ ચાલો બરાબર થઈ ગયું, દેટ મીન્સ હવે તમને વિશ્વાસ બેસી ગયો, તો પછી એને હવે તમારે થોડુંક આધ્યાત્મિક જ્ઞાન આપવાનું કે ભાઈ બેટા તું કોણ છો, કેવી રીતે છો એ બધું. તો આ રીતે જો આપણે કરીએ ને, તો એક ભૂલેલા ભટકેલા માણસને બી જો આપણે સાચા માર્ગ દેખાડી દઈએ ને, તો પણ એના કરતા વધારે છે ને પુણ્ય અથવા કલ્યાણકારી કાર્ય કોઈ નથી. આપણે એ બહુ જ સારું જ્ઞાન છે, આપણે બહુ જ સારું આપણે દાન કહી શકીએ. આપણે કાઢી એને પગરખા આપવા એ આપણે ત્યાં સુધી સીમિત ન રાખવું જોઈએ. આપણે જો એને આવી રીતે કરીએ ને, તો એ આપણને બહુ સરસ રીતે મદદરૂપ થઈ શકે આપણી આધ્યાત્મિક જર્ની માટે આપણને. અને હવે બીજો દાખલો આપણો છે, આપણો અંધશાળાનો છે. તો હવે અંધશાળા પણ ડેફિનેટલી આપણે જગ્યા સારી છે, બરાબર છે, ટાઈમ બી બરાબર છે, પ્લેસ બી બરાબર છે, બધું છે, એમાં તમે દાન આપ્યું એ ઠીક છે. હવે પછી છે ને તમારે એનો પર્પઝ જોવો જોઈએ કે આજે શું છે અંધશાળામાં એ લોકો કેવી રીતે બધું કરે છે. કારણ કે આજે એવું છે ને કે ભાઈ અંધશાળા લોકોને બીજો આપણે પ્રોપરલી ટ્રેન કરીએ, તો ઘણી વાર આંધળા હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણની એક ઇન્દ્રિય ભલે ઓછી હોય, પણ બીજી ઇન્દ્રિયોમાં એટલી શક્તિ ભરેલી હોય છે કે એ એને ઓલ ડેવલપ કરે ને, તો એક આ દેખતા માણસ કરતા બી એ જે ચીજ કરતો હોય એના કરતા આંધળો માણસ છે ને વધારે સારી રીતે કરતો હોય છે. તો આવી રીતે કોઈ શાળામાં જો પ્રવૃત્તિ થયેલી હોય ને એ શાળા, તો એ પણ બહુ સારું દાન કહેવાય આપણે. પણ જો ખાલી આપણે શું અંધ બાળકોને ખાલી એડમિશન આપે અને પછી રસ્તામાં રજેરતા પણ મૂકી દે અને ભીખ મંગાવે અને એવી રીતે એ લોકો પણ દાન એકઠું કરે, તો આમાં છે ને એ લોકોનો પણ રજોગુણ છે એક્ચ્યુઅલી. તો એ રીતે આપણે એવી સંસ્થાઓમાં બી દાન આપણું થોડું આપણે સાવચેત રહેવું જોઈએ આપણે. પણ જો આવી રીતે કોઈ લોકો એવા બાળકોને બધાને પ્રોત્સાહિત કરતા હોય, ત્યાં પણ એ લોકો ભણાવતા ગણાવતા હોય, આંધળા માટે બી એ લોકોને એક અલગ લિપિ આવે છે, એનું જ્ઞાન આપતા હોય, તો એ આપણે સર્વોચ્ચ દાન કહેવાય. આ રીતે બહુ સરસ સમજાયું, હરે કૃષ્ણ. પ્રભુજી એમ સમજી શકાય કે જ્ઞાન દાન એ ઉત્તમ છે? પ્રભુજી, જ્ઞાનની સાથે સાથે છે ને તમારે એને પોતાનું જીવન લક્ષ્ય કેવી રીતે કરવું એનું આચરણ જો તમે સમજાવો ને, તો બહુ જ સારું છે. કારણ કે જ્ઞાન આપીને બી ઘણી વાર છે ને માણસને જે ત્રિગુણી માયા જે છે ને એને બધી બહુ આકર્ષિત ને બધું કરતી હોય, એટલે એમાંથી હજી લપસવાનો રસ્તો છે. પણ એને જો તરત ને તરત જ્ઞાન આપીને સીધે સીધું એને સમજાવવા માંડો ને કે ભાઈ તારે આ ચીજ કરવાની છે, આમ કરવાનું છે, તો બહુ જ સારું. મતલબ કે સાત્વિક જ્ઞાન, સાત્વિક, બસ એકદમ એકદમ, જી બરોબર. હવે ખ્યાલ આવે છે, કનેક્ટ એમ થાય છે કે મેજોરિટી સ્કૂલોમાં આપણે જોઈએ છે તો ઉપર લખેલું હોય છે કે જ્ઞાન દેવ તું કેવલ્યમ. અહીંયા એ જ્ઞાન આપવામાં આવે છે કે તારું કલ્યાણ થાય, બરાબર, કલ્યાણ થાય, હિતકારી થાય, પછી આપણે શ્રેયસ્કર થાય, એ બધું આપણે જોવાનું છે. નફો નુકસાન અને ફાયદો પ્રોફિટ ને બધું નથી જોવાનું આપણે, હિતકારી, કલ્યાણકારી અને શ્રેયસ્કર એ હોવું જોઈએ બસ. હવે અત્યારે કનેક્ટ થયું કે સ્કૂલોમાં હું ઘણી વાર કરું છું તો ઉપર
લખેલું હોય છે, સ્કૂલ નું નામ હોય એની ઉપર એક અર્ધ ગોળાકાર માં લખેલું હોય છે કે જ્ઞાન દેવ તું કેવલ્યમ અને પછી સરસ્વતી દેવી ની ફોટો હોય છે. ઇન્સ્ટિટ્યુશન એવા હોય છે કે જે ઇન્સ્ટિટ્યુશન ની અંદર સારા માણસો વર્ષો સુધી બહુ સારું કામ કરતા હોય છે અને ત્યાં યોગ્ય દાન ગણી શકીએ. પછી શું થાય છે કે હોદ્દેદાર કાં તો ગુજરી જાય છે અથવા હોદ્દો છોડી દે છે અથવા સંસ્થા છોડી દે છે, ત્યાર પછી સંસ્થાનું પતન થવા માંડે. પણ આપણે ભૂતકાળમાં બે ચાર વખત ડોનેશન કર્યું એટલે સંસ્થા માંગવાનું ચાલુ રાખે છે આપણી પાસે. હવે મોટા મોટા આપણેથી કહી શકાય નહીં કે ભાઈ હવે તમારી સંસ્થાનું આચરણ અથવા તો જે સિસ્ટમ હતી એ બગડી ગઈ છે માટે હવે હું રિસ્ટ્રિક્ટેડ છું, હું દાન નહીં કરું. કે આપણે ડેપ્થમાં જાણતા નથી કે ખરેખર સંસ્થાનું શું થયું, પણ આપણને ખબર પડે છે કે સંસ્થા પહેલા જેવી ચાલતી નથી. તો એ સંસ્થા હવે અયોગ્ય થઈ કહેવાય, જેમ આપે સમજાવ્યું. પેલા આપણે કર્યું ધ્યાન ત્યારે તો બરોબર ઇગ્નોરન્સમાં કર્યું અને પછી ખબર પડી કે સંસ્થા બહુ સારું કામ કરે, તો આપણે બે વાર આપ્યું, ત્રણ વખત દાન આપ્યું, ચાર વખત આપ્યું. ખાસ કરીને ઓલ્ડ એજ હોમની અંદર આ વસ્તુ બહુ બનતી હોય છે, હોદ્દેદારો બદલાય ત્યારે. બીજી એક આપણે કહ્યું કે જ્ઞાનની સાથે એનું લક્ષ્ય બતાવવું આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હું મારો એક સેલ્ફ એક્ઝામ્પલ બે મિનિટ માટે આપીશ કે મેં એક છોકરાને જે કુંભારનો છોકરો હતો રાજસ્થાનનો, પ્રજાપતિ અટક હતી એની, અને એના ફાધર ગવર્મેન્ટમાં જોબ કરતા હતા. છોકરો બહુ ભણ્યો નહોતો પણ પોતે એટલી બધી મહેનત કરતો હતો, ઝેરોક્સના મશીનની અંદર પ્રિન્ટ કાઢતો હતો કલાકોના કલાકો સુધી, રાત્રે પણ અગિયાર અગિયાર બાર બાર વાગ્યા સુધી ત્યાં સુઈ જાય, બીજે દિવસે સવારે કામ કરે. મેં જોયું છોકરો બહુ ખંતીલો છે, તો મેં એને કીધું કે ભાઈ તારે જોબ કરવી છે બીજે કોઈ સારી જગ્યાએ, તું આટલી બધી મહેનત કરે છે તને રિટર્ન જે મળતું હોય તે. એ એગ્રી થયો અને પછી મારી કંપનીમાં મેં એને લઈ લીધો. પછી પ્રોવિડન્ટ ફંડ પણ કપાતું થયું અને એટલો સિસ્ટમેટિક ને સરસ છોકરો નીકળ્યો કે બારેક વર્ષ એને જોબ કરી, પછી એ બિઝનેસમાં ગયો. એના ફાધર બહુ જ મને થેન્ક્સ કહેતા હતા, એ તો અત્યારે ગુજરી ગયા છે, પણ એ છોકરો એટલો લાઈન પર આવી ગયો અને એટલો વ્યવસ્થિત આજે પણ બિઝનેસ કરે છે અને નિષ્ઠાપૂર્વક કરે છે. ઇઝ ઓનર ઓફ ટુ કાર્સ ના. એટલે મને એમ લાગે છે કે આ વસ્તુ જે તમે કીધી ને કે માત્ર એને જ્ઞાન આપવું ઇટ ઇઝ નોટ ઇનફ, પણ જ્ઞાનની સાથે જો એનું લક્ષ કે ટાર્ગેટમાં આપણે હેલ્પ કરીએ તો કદાચ એ વધારે ઉપયોગી થઈ શકે સમાજ માટે, કુટુંબ માટે, એના પોતાના માટે. એ બહુ પગભર વ્યવસ્થિત રીતે થઈ શકે સંસ્કાર સાથે. અને સાચે જે પ્રમાણે તમે કીધું ને, એને ખાલી પોતાની સાથે ને કુટુંબ સાથે સીમિત ન રહીએ, એ છે ને પછી સમાજ માટે બી છે ને કલ્યાણ કરી અને સારા કર્મો કરતા રહીએ આપણે, તો જ તમે આજે જેમ કે તમે આજે સરસ રીતે એને યાદ કરો છો, દાખલો આપો છો, બધું વર્ણવો છો, તો કદાચ હોય શકે એને પણ બીજા કોઈકને આવી રીતે મદદ સમાજમાં કોઈકને કરી હશે. કારણ કે એ પછી એવા માણસો જે એને ઓટોમેટિકલી સમજાય જ જાય, એ પોતાના ફેમિલી પૂરતું સીમિત ન રાખે, એને ઓર થોડું એક્સટેન્ડ કરે. કારણ કે એને પોતે અનુભવેલી હોય ને કે આજે મને બહાર થી મદદ મળી, આજે હું આ સ્ટેજ ઉપર પહોંચ્યો, જેમ કે બે ગાડીનો માલિક થયો ને બધું થયું, તો હું પણ જો કોઈક ને કઈ કરું તો કેટલું સરસ લાગશે. તો એ પ્રમાણે એને પણ આગળ વધાર્યું હોય આપણે. એનામાં પ્રભુજી પ્રમાણિકતાનો ગુણ ખૂબ જ ઊંચો હતો. કંપનીના કામે મોકલીએ, રિક્ષામાં જાય તો રિક્ષાના પૈસા થાય એટલા જ માંગે, એવું નહીં કે થોડા વધારે માંગી લો કે બીજે ખર્ચ, એવું બિલકુલ નહીં. ધન્યવાદ પ્રભુજી શેરિંગ માટે, ખુબ સરસ અનુભવ છે, સારો છે. ચાલો બીજા કોઈ પ્રશ્ન ન હોય, આજે નમને સદાસ પ્રભુજી કીધું તું પણ કઈ સમયના પ્રભાવના કારણે કદાચ નહીં આવી શકાશે આપણે, કદાચ કાલે બી આવે ખબર નહીં. તો કાલે આપણે 18મો અધ્યાય શરૂ કરશું, ટોટલ 78 શ્લોક છે. હવે આપણે 3 દિવસમાં એ કવર કરશું, તો 26 શ્લોક કરીને આપણે 3 પાર્ટમાં લેશું. અને બુજી આમાં થોડી તકલીફ મારા માટે છે, કેમ કે હું પરમ દિવસે ડિપાર્ચર છે મારું, એટલે ઓન ધ વે આઈ ડોન્ટ નો સિગ્નલ મળે ના મળે શું નહીં, ટાઈમ નો અભાવ હોય એટલે ત્રણે ત્રણ દિવસ એટેન્ડ નહીં થઈ શકે. કાલનો દિવસ કરીશ ચોક્કસ, કેમ કે પરમ દિવસે ડિપાર્ચર છે. દીકરીના ઘરે જાવ છો? સન ને ડોટર બે ત્યાં છે.
બંને ત્યાં છે એટલે બંને જગ્યાએ જઈશું થોડો થોડો વખત. સારું સારું, ચાલો તો કાલે ફરીથી મળશું આપણે. 18મો અધ્યાય લેશું પેલો વિભાગ આપણે. હરે કૃષ્ણ. પ્રભુજી કાલથી હું ભી નથી. હા ઠીક છે, આપણે દીપ્તિ માતાજી છે, હર્ષા માતાજી છે, આપણે થઈ આજે છેલ્લો દિવસ. સર્વેન્ટને ધન્યવાદ. આવતા બેચમાં જોડાઈ જજો રાજેન્દ્ર પ્રભુજી. હા આવતા બેચમાં તો છીએ જ. હા બસ આ બેચમાં આજે છેલ્લો દિવસ. હરે કૃષ્ણ સર્વેને ધન્યવાદ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ.